હેલો ફ્રેન્ડ્સ ઓનલાઈન શન ગુરુ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગીર સોમનાથ જે હમણાં જ નવો બનેલો જિલ્લા વિશેની આપણે માહિતી મેળવશું સૌ પહેલા મિત્રો જો તમે અમારી યુટ્યુબ જઈએ ગીર સોમનાથ વિશે ગીર સોમનાથ નું મથક વેરાવળ છે ગીર સોમનાથ જિલ્લાની રચના પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના ના રોજ કરવામાં આવી જુનાગઢ જિલ્લામાંથી તેની રચના કરવામાં આવેલી છે ગીર સોમનાથ જિલ્લામાં કુલ છ તાલુકાઓનો સમાવેશ થાય છે ગીર સોમનાથ જિલ્લાની વિશેષતાઓ જોઈએ તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર આવેલું છે જુનાગઢ જિલ્લાનું ચોરવાડ લઈને ગીર સોમનાથના ઉના સુધીનો વિસ્તાર લીલી નાગેર તરીકે ઓળખાય છે અને આ લીલી નાઘેરનો મોટા ભાગનો વિસ્તાર ગીર સોમનાથમાં આવેલો છે ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય આ જિલ્લામાં છે કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન તાલુકામાં થાય છે વિવિધ નદીઓની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં મચ્છુદરી સોમનાથ પાસે હિરણ કપિલ અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ છે શિંગવડો આવી બધી નદીઓ ત્યાં આવેલી છે ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય ઉના તાલુકામાં છે ગીર સોમનાથમાં તુલસી શ્યામ કુંડ બ્રહ્મકુંડ ત્રિવેણીકુંડ વગેરે આવેલા છે પ્રભાસ પાટણ મ્યુઝિયમ સોમનાથ ખાતે આવેલું છે વિવિધ સંશોધન કેન્દ્રોની વાત કરીએ તો ગુજરાત ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન સાસણ ગીરમાં છે રિજિયનલ સુગર કેન રિસર્ચ સ્ટેશન કોડીનાર ખાતે આવેલું છે વિવિધ લોકમેળામાં જોઈએ તો શ્રાવણ માસના દરેક સોમવારે સોમનાથના મંદિરમાં ઉત્સવ ઉજવાય છે અને કાર્તક માસની પૂનમનો સોમનાથનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે ગીર સોમનાથ જિલ્લાના જોવાલાયક સ્થળોમાં વેરાવળ સાસણગીર તુલસી શ્યામ અહેમદપુર માંડવી સોમનાથ ભાલકા તીર્થ વગેરે બધાનો સમાવેશ થાય છે મિત્રો તમને આ માહિતી જો ઉપયોગી થઈ હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ ફરી મુલાકાત લેતા રહેશો